તમારી સામે આ ગૂટ મા ઠંડો પાડવામાં આવે ગોળ આ રીતે ભરવામાં આવે અને આ રીતના વજન કાંટા ઉપર વજન કરીને પેકિંગ કરવામાં આવે કન્ટેનરમાં આવેનર કન્ટેનર કન્ટેનરમાં આનો જે વજન છે એ દરેક ઇન્ડિવિજ કરવામાં આવે બરાબર બરાબર આ બધું પેકિંગ થઈ ગયું પછી તમારી સામે આ રીતના લોર થાય છે

તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં આજે આપણે પહોંચી ગયા છે ગુજરાતમાં એવી એક જગ્યા પર કે જ્યાં લાઈવ ગોળ એ પણ દેશી લાલ ગોળ જે આપણે ખાવામાં એકદમ બેસ્ટ માનવામાં આવે છે આરોગ્યની રીતે પણ ખૂબ એને રૂપ મિત્રો માનવામાં આવે છે ખાંડની જગ્યાએ જો તમે તમારે લાઈફ સ્ટાઈલમાં ગોળનું સેવન ચાલુ કરી દે ને કારણ કે ગોળની અંદર કેલ્શિયમનો ખજાનો માનવામાં આવે છે આયર્ન પણ કૂટી કૂટીને ભરેલું છે હવે આપણે માર્કેટમાં તો જનરલી ગોળ મળે છે કોઈ પણ તમે મોલમાં ખરીદી કરવા જાઓ દુકાનમાં જાઓ તો ગોળ આપણને રેડીમેડ મળે છે પરંતુ કેટલી પ્રોસેસ થઈને આખી જે સંપૂર્ણ પ્રોસેસ આ ફેક્ટરીમાં કઈ રીતે થાય છે શેરડી લાવે ત્યારબાદ એ નંબર વન સ્ટેપ શું હોય સ્ટેપ ટુ શું હોય અને આખી જે પ્રોસેસ પેકિંગ ફાઇનલી થઈને આપણા ઘર સુધી કઈ રીતે આવે છે એની બધી જ માહિતી હું તમને આજના વિડીયોમાં આપવાનો છું જગ્યા ક્યાં આવેલી છે અને કેટલી પ્રોસેસ થાય છે બધી જ માહિતી તમને આજના વિડીયોમાં મળવાની છે તો વિડીયોને એના માટે પ્લીઝ પૂરો જોજો અને એ પહેલાં આપણી આ બ્લોગ ચેનલ ચીનીઝ બ્લોગ પર જો સાહેબ નવા હોય ને તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે આવા અવનવા વિડીયો લાવતા રહીએ છીએ અને બાજુમાં દર્શાવે જે બે લાઇકન છે એને પણ ખાસ કરીને તમે દબાવી દેજો પ્રેસ કરી દેજો જેથી કરીને આવા અવનવા વિડીયો જ્યારે પણ બને ત્યારે એની નોટિફિકેશન છે એ તમને સમયસર મળી રહે તો ચાલો મિત્રો હવે આપણે મળીએ છીએ ઓનરને સરને સર સાથે મુલાકાત કરીએ છીએ અને આગળની જે પ્રોસેસ છે એ હવે બધી ડિટેલમાં જાણીએ ચલો આવી જાઓ મળીએ છીએ આપણે સાહેબને કેમ છો સાહેબ ઓકે કેમ છો બસ જય શ્રી કૃષ્ણ તો આજના વિડીયોમાં આપણે આપણા વ્યુઅર્સ દર્શક મિત્રોને આપણે બતાવવાના છે સર કે આપણી પ્રોસેસ કેટલી થાય છે કઈ રીતે આપણા ગોળ છે આપણા ઘર સુધી પહોંચે છે કેટલી પ્રોસેસ થઈને તો અમને જરા જણાવજો ને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સૌ પ્રથમ તો આપનું નામ અને આ જે એડ્રેસ છે એ પહેલા આપણને જણાવી રાકેશ નરોત્તમભાઈ પટેલ નાગેશ્વર ગોળ ફાર્મ બરોબર પીપલ ગભણ તાલુકા ચીખલી ડિસ્ટ્રિક્ટ નવસારી ડિસ્ટ્રિક્ટ નવસારી ડિસ્ટ્રિક્ટ બરોબર રાખવાની બરોબર જે કોઈ ભાવ હોય એની વાતચીત કરીને રાખવાની બરોબર ત્યાર પછી એને કટિંગ કરવાની કટિંગ કરવાના માણસો અમારા કટિંગ કરવાના માણસો તમારા અમારા અમારું બરોબર પછી વજન કરીને એનું પેમેન્ટ એની રીતના ખેડૂત આપવાનું આપવાનું વહન ભરી અને અહિયાં લાવવાનું અર્લી વેરાયટી ની શેડી હોય છ્યાસી જીરો બત્રીસ છ્યાસી ડબલ જીરો બે છ્યાસી બે ઓગણ અલગ અલગ બધી વેરાયટી આવે અલગ અલગ વેરાયટી અર્લી વેરાયટી અગિયાર સાડા અગિયાર મહિના નો પાક બરોબર ત્યાર પછી જાન્યુઆરી પછી કેમ તેમ લેટ વેરાયટી આઠ હજાર પાંચ ને એ તે બધું ચાલુ થાય પણ જેટલી અર્લી વેરાયટી હોય એટલી શેરડી પરિપક્વતા વેલી આવે વેલી આવે એટલે એની ક્વોલિટી ગોડની

શુક્રોશ નો ભાગ છે શુક્રોશ નો ભાગ છે શુક્રોશ નો ભાગ છે બરોબર છે એમાંથી રસ અહીંયા નીકળ્યો અહિયાં અહીંયા ગઈ ને આવતો છે ને ગળાઇ ને આ તમારી સમજ છે ગળા બરોબર છે બરાબર છે પછી આમાં સ્ટોર થયો આજે સોતા નીકળે છે એ સોતા ને ગ્રાઉન્ડ સુકાવવામાં આવે પેલી બાજુ ગ્રાઉન્ડ માં આવે બરોબર પછી આનો કે આનો ઉપયોગ શું થતો હશે એ હું બતાવું તમને એટલે મેં આગળ લીધું બરાબર છે હવે એને આ સોતા અંદર દિવસ સુકાઈ જાય પછી એને એનું શું કરવાનું બતાવું ચાલ ત્યાંથી પેલો રસ જે આવ્યો આ રસ અહિયાં થી આગળથી નીકળ્યો અહીંયા આવ્યો આવ્યો છે બરોબર બરાબર ઓકે હાજી પાઇપ મારફતે અહીંયા આવ્યો પછી એને આ ડોયા મારફતે આમાં 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 નીચે બોઇલર છે અલગ અલગ આખા કન્ટેનર છે ને ચાર હા નીચે અને નીચે ભઠ્ઠી છે અને નીચે બરોબર આ કાઉ શેપમાં ઓકે બરાબર આ ગોર બનવાની તૈયારી છે આ ગોર બનવાની તૈયારી છે તૈયારી છે બરોબર બરાબર એ પહેલા આ બધો મેલ જે ખરો ને આ મેલ છે ઓકે આ બધો આ મેલ છે રસમાં જે કુદરતે મેલ મુકેલો છે એ જ છે બરોબર છે ઓકે એટલે પહેલા આ ભટ્ટીમાં થાય પછી અહીંયા આવે ત્રણ ને ચાર એટલે ચાર સ્ટેપ માં રીતે બાળે છે જુઓ ઓકે અહિયાં ભીળે છે ભઠ્ઠી એટલે નીચે ભટ્ટી છે ને બાળવા માટે સ્ટેપ આગળ એ રીતનું ટેમ્પરેચર વાઇઝ રસ ઉપરતો હોય બરોબર એટલે અહિયાં આ બારે પડે છે બરોબર પછી પેલી બાજુ ટેમ્પરેચર વાઇઝ જતું જાય અહિયાં એકસો પાંચ થી એકસો દસ થી એકસો પંદર ડિગ્રી સુધી લઈ જવામાં આવે કેવો તમારે છે ઓકે એટલે એટલું જતું રહી એટલે એ નો કોણ બની જાય સારો ખાવાનો થોડો હલકો 80 થી 90 ડિગ્રી થી 90 ડિગ્રી એસી ડિગ્રી બરોબર ને અહિયાં જીરો પેલો ઠંડો રસ આવે ને હાજી ઠંડો રસ ઠંડો રસ અહિયાં આવે બરોબર એટલે એ અહિયાં પડી જાય નેચરલી છે આ કુદરતી છે બરાબર આ કુદરતી છે આપણે જે ભીંડા શાક ખાય ખાંડાનું શાક એક ટાઈપ નું એક પરિવાર એક છોડવો આવે ભીંડી ભીંડી ઓકે એને આ રીતના કુટી કાઢી અને પાણી બનાવવાનું ને એ આ રસમાં નાખવાનું છે એમાં દાખલા તરીકે માટી નાખી દો ડીઝલ નાખી દો કેરોસીન નાખી દો બરોબર તો આ ભીંડી વસ્તુ એવી છે કે એના લીધે બધું થઈ જાય ને સાફ આ રીતના મેલ નીકળી જાય બરોબર ઓકે અને ત્યાર પછી તમે જુઓ તો આ પાણી જેવો રસ એકદમ ભીંડીનું પાણી નાખવામાં આવે એટલે એ નેચરલ બાબત છે પણ નેચરલી રીતે આ રસ માં ગમે એવી કચરું કે વોટ એવર કોઈ બી વસ્તુ હશે મેલ હશે એમાં અંદર માટી પડી હશે રખોડો પડ્યો હશે કે ડીઝલ બી પડ્યું હશે

ત્યાર પછી એને કારીગર ને ખબર પડે જે પનાર માં નાખી દેશે નાખી દેશે બરોબર છે બરાબર આ બની રેડી થઈ ગયો છે ને બની ને રેડી થવાની તૈયારી છે બરોબર પછી આમાં નાખશે ને એમાં નાખશે પછી આવશે અંદર ની જે પ્રોસિજર છે આખી હું તમને બતાવું છું આ ભટ્ટી પરથી એકસો પંદર ડિગ્રી સુધી કે એકસો દસ ડીગ્રી જે ક્વોલિટી જોઈતી હોય એ પ્રમાણે એને ગોળ ત્યાં પનાર માં નીચેથી નાખ્યો હાજી પછી ગોળ અહીંયા આવ્યો અહીંયા આવી ગયો અહીંયા આવ્યો પછી એ ગોળ અહીંયા આવ્યો અહીંયા આવી ગયો સાખા બરાબર હવે અહિયાં એને ખાડવામાં આવે થાળવામાં હા આ ગોળ છે આ તમારી સામે આ ગુટ મારે છે ગરમ ગરમ ગોળ આ ગરમ ગરમ ગોળ છે

નાખવાનું કિલો વાળું ભરવાનું હોય રવો તો એની પાંચ કિલોની બાલ્ટી અલગ આવે એમાં ભરવાનું બાલ્ટીમાં ભરી દેવાનું એટલે આખું તમારે એટલે આ હમણાં હવે પાંચ મિનિટમાં આ ગોળ ભરવા માટે તૈયાર થઈ જશે ઓકે આર્યું આ ગોળ જે હમણાં ગોટ મારે છે આગળ પાંચ મિનિટ પછી પાંચ સાત મિનિટમાં એ ભરવા લાયક થઈ જશે એટલે એને આમાં ખાલવામાં આવે ને ત્યાર પછી એને ઠંડુ પડે એટલે ત્યાં ખાલવામાં આવે ઠંડુ પડે એટલે ત્યાં ઠાલવામાં બરોબર છે બરાબર છે ઓકે સર એનું જે રીતનું પેકિંગ જોઈતું હોય જે રીતનું ડિમાન્ડ હોય એ રીતનું એનું પેકિંગ બનાવવામાં આવે પણ આ રીતે ભરવામાં આવે અને આ રીતના વજન કાંટા ઉપર વજન કરીને પેકિંગ કરવામાં આવે એટલે કન્ટેનરમાં નાના અલગ અલગ કન્ટેનરમાં આનો જે વજન છે એ દરેકનો ઇન્ડિવિડ્યુઅલ કરવામાં આવે બરોબર છે અને આ રીતનું બને

આવી જશે અહિયાં થી પછી અહીંયા આવી જશે અહીંયા આવી જશે બરોબર આ ઠંડુ થશે કલાક કલાક જેવું કલાક દોઢ કલાક જેવું બરોબર અને પછી એને આ રીતના ખાલી કરવામાં આવે છે ચોસલા પાડવામાં આવે ને ઠંડુ પડે કલાક કલાક દોઢ ઠંડુ પડીએ અને પછી એને આ રીતના ઊંધો વાળો એટલે અહિયાં બિલકુલ નીટ એન્ડ ક્લીન ગોળ ખલવાઈ ગયો ખલવાઈ ગયો પછી એને આ રીતના પેકિંગ કરવામાં આવે આ રીતે બરાબર એને આ રીતે પેકિંગ કરવામાં આવે બરાબર એને આ રીતના પેકિંગ કરવામાં આવે બરોબર છે જે પેલા ઠંડા થઈ ગયા ઠંડા થઈ ગયા પછી આ રીતે બેગમાં તમારો પેક થઈ જાય ને બરાબર એ પેક થઈ જાય પછી એને આ રીતના બોક્સમાં એટલે પેકિંગ પેકિંગ કેટલા કિલો દરેક ના અલગ અલગ હોય મારા કારખાનામાં આ બોક્સમાં સોળ આવે સોળ અને આ જે છે એક નું છે એક કિલો રાઉન્ડ અબાઉટ રાઉન્ડ અબાઉટ રાઉન્ડ અબાઉટ એક કિલો સોળ બોક્સમાં આવે ઓકે બીજું આ સૌથી જૂનું અને તે આ પાંચ નો રવો ચાર પાંચ નો રવો જનરલી માર્કેટ માં કોઈ પણ જગ્યા જઈએ તો આ પ્રમાણે રવા આપણને મળે બરોબર છે પાંચ કિલો નો છે ને રવો પાંચ નો રવો આ એની ડોલ હોય કે પેલી સામે ડોલ પૈરી એમાં એ રીતના બનતો હોય અને આજે ખલવાતો આ પ્રમાણે બરાબર એને બી આ કાંટા પર વજન કરવામાં આવે અને એને ઇન્ડિવિજલી ઉપર દરેક નું વજન લખવામાં આવે હવે એ જે વજન થઈ ગયું પછી આ મારે જે દરવાજો છે આપડે એક ભટ્ટી બતાવીને બરોબર આગળ બધું બને છે કઈ પ્રોસિજર જોઈએ આખી તમારી ફેક્ટરી યુનિટ અહિયાં બધું બની ફાઇનલી પેકિંગ થાય છે આ બધું આ મેન્યુફેક્ચરિંગ યુનિટ કહેવાય બરોબર અને પછી આ દરવાજાની બહાર આવો

આ જાય છે પલસાણા મંડળી કડોદરા મંડળી નિયોલ મંડળી બરોબર ના કોઓપરેટિવ સોસાયટીઓ બરોબર ના અહિયાં થી તમારે ક્યાં સુધી બધું સપ્લાય ઓલ ઓવર ગુજરાતમાં માં થતો ઓલ ઓવર ગુજરાત અમુક મહારાષ્ટ્ર નો એરિયા બરોબર એ બી થાય ઓકે બરોબર છે આ રીત નું લોડ થતું હોય બરોબર અને આખી પ્રોસેસ માં દાખલા તરીકે મારી પાસે કટિંગ ના મજૂર એકસો પચાસ ની આજુબાજુ શેરડી કટિંગ ના મજૂર બરોબર છે ઓકે અને અહીંયા ચેન પર

અઠાવન રૂપિયા ચાકા અઠાવન રૂપિયા લખેલું છે મારી વેબસાઇટ પર આ બધું જોવા મળી જાય બરોબર છે પછી તેજાના વાળો ગોળ આવે ઓકે બરોબર છે એમાં સુન કંટોળા જાયફર જાવિંદ્રી તો લવિંગ બધું હોય બરોબર છે બરાબર પછી ખાંડ અગેન્સ્ટમાં ગોળ ડ્રાય ગોળ વપરાતો હોય તે આ રીતનો બી આવે ઓકે બરાબર આ પાવડર ફોર્મમાં છે એટલે આપણે અસલ એને બુરુ કહેવાતું બરોબર એ છે પછી આ લિક્વિડ આવે લિક્વિડ ફોર્મ માં લિક્વિડ ફોર્મ એ દરેક ના ફાયદા અલગ અલગ છે અલગ અલગ હોય છે બરાબર છે પછી તેજાના વાળો અલગ આવે પછી આ રીતની નાની ચોકલેટ આવે ચોકલેટ કહેવાય ને એને એટલે ચોકલેટ શેપમાં છે એટલે ચોકલેટ કહેવાય છે એનું નામ એવી રીતનું પાયું છે તો સર અને કોઈને આપણા જે વ્યૂઅર્સ છે એમને કોઈને મંગાવવું હોય તમારો નંબર નીચે આપણે આપી દઈશું તો મિનિમમ કેટલો ઓર્ડર કરવો પડે કે ધારો કે કોઈ માની લો ભરૂચથી જોતા કોઈ કચ્છથી જોતા હોય મારું મારું વેચાણ જે કઈ બી છે પીપલ ગભાણ છે બરોબર છે એટલે કસ્ટમરે પોતે મંગાવવાની વ્યવસ્થા એને કરવાની રહે બરોબર છે બરાબર પણ વ્યવસ્થા અમે બી કરી શકીએ પણ એ રીતની ક્વોન્ટિટી હોય તો કરી શકીએ દાખલા તરીકે કચ્છ ભુજ જામનગર પાંચ પંદર પચીસ પચાસ કિલોના માટે ડિલિવરી કરવું શક્ય નથી બરોબર છે એટલે સુરતમાં મારું સેન્ટર છે બે ચાર પાંચ સેન્ટર બરોડામાં છે અમદાવાદમાં છે તો અમે એનો ત્યાંનો નંબર આપી દઈએ કે તમે તમારા કોઈ રિલેટિવ મારફત કે કોઈ બી રીતે તમે ત્યાંથી મંગાવી શકો મંગાવી શકો હું આમાં ત્રીજી પેઢી છું બરોબર એટલે ગોડની ક્વોલિટી બાબતમાં અમુક ગ્રીપ આવી ગયેલી એનું કારણ આ કે હું આમાં ત્રીજી પેઢી છું બરોબર છે બરાબર છે વર્ષો જૂનું છે બરોબર અને ક્વોલિટી બાબતમાં ગ્રીપ એટલે આ દાખલા તરીકે હું આ નામ વગર હું વેચવા જાઉં તો મારાથી નહીં વેચાય બરોબર છે આ જે નામ છે મારી પોતાની કોઈ વેલ્યુ નથી હાજી જે છે તે આ ટ્રેડમાર્કની આ જે છે એની વેલ્યુ છે હું પોતે બી અલગ પ્લેન કન્ટેનરમાં વેચું તો મારી પાસે કોઈ નહીં લે મારી પાસે સક કરે અને લખેલું છે કે 1967 યસ 1967 થી હા હા એટલે હું આમાં ત્રીજી પેઢી છું મારા દાદા હતા મારા ફાધર અનમેરિડ હતા ઓકે ત્યારનું ચાલે આ કારખાનું ઓકે સર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ઓપસો મિત્રો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને જો તમે તમારી લાઈફમાં ક્યારે ભાઈ ગોળનું મેન્યુફેક્ચરિંગ કઈ રીતે થાય છે કેટલી પ્રોસેસ થાય જો જોયું હોય ને તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આગળ વધુમાં વધુ ગ્રુપમાં શેર કરવા નમ્ર વિનંતી અને જે નંબર છે એ પણ આપણે વિડીયોમાં અંદર જે લોકેશન છે તે તમારે રૂબરૂ અહીંયાથી પરેસ કરવું હોય ખરીદવું હોય તો તમે આવી શકો છો એડ્રેસ પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખી દઉં છું નીચે તમને વિડીયોમાં પણ દેખાતો હશે નંબર પણ પ્રોવાઈડ કરેલો છે તો બીજી આગળની માહિતી તમારે જોઈતી હોય તો કોલ દ્વારા તમે મેળવી શકો છો વિડીયોને વધુમાં વધુ શેર કરજો મળીએ હશે નવા વિડીયોમાં નવી જગ્યા નવી માહિતી સાથે ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર જય જય ગરબી ગુજરાત Jadi.